नमस्कार विद्यार्थी मित्रों, वंदे मातरम, जय हिंद। अपने अगाउना विडियो लेक्चर में स्वाध्याय नंबर 10 वर्तुळ विषे अमुक व्याख्याओ, केटला समांतर स्पर्शक, टोटल केटला स्पर्शक, स्पर्श बिंदु केने कहेवाय, स्पर्शक त्रिज्या ने लंब होय, एने आधारित त्रण दाखलानी चर्चा करेली। आजनो आपणो अभ्यास स्वाध्याय नंबर 10.1ना चौथो क्वेश्चन अने त्यार पछी स्वाध्याय नंबर 10.2 विषे चर्चा करशो। એ પહેલા દરેક વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ કરી અને પોતાની હાજરી નોંધાવી દેશો। विद्यार्थी मित्रों, અહીં એક વર્તુળ દોરો એવો ક્વેશ્ચન છે ચોથા ક્વેશ્ચનમાં, જે પૈકી એક વર્તુળનો સ્પર્શક અને બીજી છેદિકા હોય અને ઈ બંને આપેલ રેખાને સમાંતર હોય, શું કહેવા માંગે છે? તો અહીં એક વર્તુળ દોરવાનું છે। સૌપ્રથમ તો ધારો કે આ એક વર્તુળ છે, અહીં એક રેખા આપણને આપેલી છે, આ આપેલી રેખા છે। આપણે હવે આને સમાંતર બે રેખા દોરવાની, જે પૈકી એક સ્પર્શક થાય અને એક છેદિકા જાય। તેનો મતલબ આ દાખલો મિત્ર બિલકુલ થિયરીકલ છે, માત્ર ત્રણ લીટીનો જવાબ બને। એક લીટી તમે આને સમાંતર હોય, સ્પર્શક હોય એવી ઉપર અથવા નીચે ગમે ત્યાં દોરી શકો છો। હું અહીંયા નીચે દોરું છું, તો અહીં કહી શકાય કે આપણે આને સમાંતર એક રેખા દોરી અને જે આપેલ રેખાને સમાંતર છે। બીજી તમે હજી મિત્રો અહીંયાથી દોરી શકો છો, જે આને સમાંતર હોય એવી લાઈન દોરવાની રહેશે। આપણે ધારો કે આ બીજી રેખા દોરી, જે પણ આપેલ રેખાને કેવી છે, સમાંતર છે। આપેલ રેખા L છે, સ્પર્શક આપણો M છે અને છેદિકાને હું નામ આપું N। વર્તુળનું કેન્દ્ર O છે। અહીં કહી શકાય કે આ જે બિંદુ છે એ સ્પર્શ બિંદુ છે, સ્પર્શ બિંદુ P કહી દઉં, તો આ આપણા માટે સ્પર્શક બને એવું કહી શકાય અને આ આપણા માટે છેદિકા એમ કહી શકાય। જ્યારે આપણને આપેલ રેખા કઈ હતી, એલ જે છે એ આપેલી રેખા કહેવી શકાય। તો બસ આટલું માત્ર લખાણાનો જવાબ બને। થોડુંક આપણે લખાણની દ્રષ્ટિએ જવાબ આપવો હોય તો ચોથા ક્વેશ્ચનમાં લખી શકાય કે અહીં અહીં ઓ કેન્દ્રિત વર્તુળ છે મિત્રો, જેમાં L છે એ આપેલ રેખા છે। તો અહીં આપેલ રેખા L ને સમાંતર, L ને સમાંતર બે રેખાઓ છે। આપણે કેટલી દોરી, તો કે L ને સમાંતર બે રેખાઓ છે, જે પૈકી મિત્રો M સમાંતર L, જે પૈકી એવું લખી શકીએ આપણે, જે પૈકી એમ સમાંતર એલ છે, જ્યાં રેખા એમ એ વર્તુળનો શું છે, સ્પર્શક છે। એમ એ વર્તુળનો સ્પર્શક છે। આ સિવાય હજી શું, તો કે એન જે છે એ પણ એલ ને કેવી છે, સમાંતર છે, તથા એન સમાંતર એલ છે, એટલે એન પણ એલ રેખાને સમાંતર છે, જ્યાં એન રેખા રેખા એન એ વર્તુળની છેદિકા છે, એન એ વર્તુળની છેદિકા છે। આવો નાનો એવો જવાબ બને અને આ ક્વેશ્ચન મિત્રો પૂછાવાની શક્યતા નહીવત ગણાય, પરંતુ આપણે કંઈ પણ ઇગ્નોર ન કરી બધું કમ્પ્લીટ વ્યવસ્થિત જોઈએ। તો અહીં સ્વાધ્યાય નંબર 10.1ના ચોથા દાખલાની મિત્રો આપણે ચર્ચા કરી, લખી લ્યો, ત્યારબાદ આપણે જે સ્વાધ્યાય નંબર 10.2 છે એના 5-6 દાખલા છે, બાકીના દાખલા કેન્સલ છે, એની આપણે ચર્ચા કરશું।
ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય નંબર 10.2 જોઈએ। જેમાં આપણને એવું કીધું છે કે બિંદુ Q માંથી કોઈ વર્તુળને સ્પર્શકની દોરેલ લંબાઈ 24 સેમી છે। હું આકૃતિ આ રીતે દોરીશ। ધારો કે કોઈ એક વર્તુળ છે, આ મિત્રો માગેલ એક વર્તુળ છે, વર્તુળનું કેન્દ્ર છે, અહીં કોઈ એક બિંદુ આવેલું છે જેમાંથી વર્તુળને સ્પર્શક હું આમ ત્રાસો પણ દોરી શકું। મિત્રો આ બિંદુથી કેન્દ્રથી બિંદુનું અંતર અને અહીંથી એક સ્પર્શક દોરવામાં આવે, ધારો કે, તો આ વર્તુળનો સ્પર્શક ગણી શકાય। અહીં કોઈ એક બિંદુ વર્તુળ પરનું આવેલું છે, આ વર્તુળની બહારનું બિંદુ છે અને આ વર્તુળનું કેન્દ્ર ઓ ગણી શકાય। બિંદુ ક્યુ જે છે એમાંથી વર્તુળને દોરેલ સ્પર્શકની લંબાઈ 24 સેમી છે। ધારો કે અહીંયા બિંદુ ક્યુ આવેલું છે, ક્યુ માંથી સ્પર્શક દોરવામાં આવે, આ બિંદુનું નામ ધારો કે પી છે, તો સ્પર્શકની લંબાઈ પી ક્યુ કહેવાય। અહીં સ્પર્શકની લંબાઈ પી ક્યુ આપણને આપેલી છે 24 સેમી, તથા ક્યુ બિંદુનું કેન્દ્રથી અંતર એટલે ઓ ક્યુ કહેવાય, જે આપણને રકમમાં આપેલું છે 25 સેમી। કેન્દ્રથી બિંદુ ક્યુ નું અંતર 25 સેમી છે, તો વર્તુળની ત્રિજ્યા શોધો। અહીં ખાસ મિત્રો આ ખૂણો 90 અંશ થશે, કારણ કે આ જે છે એ વર્તુળની ત્રિજ્યા બને અને આ જે છે એ સ્પર્શક કહેવાય। તો ત્રિજ્યા અને સ્પર્શક બંને એકબીજાને કેવા હોય, લંબ હોય, એટલે આ ખૂણો 90 અંશ થાય અને ઓક્યુ જે છે એ કાટકોણ ત્રિકોણનો કર્ણ થાય। ખાસ અહીંયા કર્ણ નીચેની સાઈડ છે મિત્રો, એટલે ભૂલ ન થાય। હંમેશા જે બિંદુએ સ્પર્શક દોર્યો હોય ઈ અને ત્રિજ્યા વચ્ચે 90નો ખૂણો બને, 90ના ખૂણાની સામેની બાજુ કર્ણ બને। તો અહીંયા થોડુંક લખાણ લખીએ। અહીં સ્વાધ્યાય નંબર 10.2 નો પહેલો દાખલો મિત્રો, પહેલી ખાલી જગ્યા, કે પી ક્યુ બરાબર સ્પર્શકની લંબાઈ। પી ક્યુ શું છે, તો કે સ્પર્શકની લંબાઈ, અને જે આપણને 24 સેમી આપેલી છે। ઓ ક્યુ શું છે, તો કે ઓ ક્યુ જે છે એ ક્યુ બિંદુનું કેન્દ્રથી અંતર, ક્યુ બિંદુનું કેન્દ્રથી અંતર, અને જે આપણને 25 સેમી આપેલું છે, 25 સેમી। અને ઓપી શું છે, તો કે વર્તુળની ત્રિજ્યા છે। ઓપી શું કહેવાય, વર્તુળની ત્રિજ્યા। અહીં આપણે કહી શકીએ કે ઓપી અને પી ક્યુ બંને એકબીજાને લંબ છે, કારણ કે પ્રમેય મુજબ વર્તુળની ત્રિજ્યા, વર્તુળની ત્રિજ્યા સ્પર્શકને લંબ હોય, સ્પર્શકને શું હોય, લંબ હોય। એટલે કે ત્રિકોણ ઓપી ક્યુ માટે પાયથાગોરસ પ્રમેય મૂકી શકાય। તો ત્રિકોણ ઓપી ક્યુ માટે કયા પ્રમેય અનુસાર, તો કે પાયથાગોરસ પ્રમેય અનુસાર, પ્રમેય અનુસાર ત્રીજી બાજુ એટલે કે વર્તુળની ત્રિજ્યા મેળવી શકાય। પાયથાગોરસ પ્રમેય પ્રમાણે કર્ણનો વર્ગ એટલે ઓ ક્યુ કર્ણ છે એ કેટલો થાય, તો કે ઓપી સ્ક્વેર વત્તા પી ક્યુ સ્ક્વેર જેટલો થાય। અહીં કર્ણનું માપ 25 છે, તો 25 નો વર્ગ, ઓપી એટલે ત્રિજ્યા શોધવાની છે, તો અહીં આર સ્ક્વેર મૂકી શકાય, અને પી ક્યુ એટલે મિત્રો આ ત્રિજ્યાને આર કહી દઉં, પી ક્યુ નું માપ 24 છે, તો અહીંયા કેટલાનો વર્ગ, તો કે સ્પર્શક એટલે 24 લંબાઈ, 25 નો વર્ગ 625 થાય, ત્રિજ્યા શોધવાની, અને 24 નો વર્ગ 576 થાય। 576 ને આ બાજુ લઈ આવીએ તો બાદ બાકી થશે, એટલે કે 625 માંથી 576 બાદ કરો એટલે આપણને મળે આર સ્ક્વેર। 625 માંથી 576 જાય એટલે 49 વધે, એ હું અહીંયા લખું છું, તો આર સ્ક્વેર ની કિંમત કેટલી મળે, 49। જો બંને બાજુ વર્ગમૂળ લેવામાં આવે તો આપણા દાખલાનો જવાબ આર ત્રિજ્યા કેટલી મળે, 7 સેમી મળે। તો દરેક વિદ્યાર્થી મિત્રો સમજી લઈએ,
કે આપેલ દાખલામાં પાયથાગોરસ પ્રમેય અનુસાર બે બાજુ આપેલી છે એના ઉપરથી ત્રિજ્યા મેળવી શકાય છે। દરેક વિદ્યાર્થી મિત્રો દાખલાને લખી લેશે। ત્યાર પછી મિત્રો દાખલા નંબર બે જોઈએ। જેમાં આપણને કીધું છે એક આકૃતિ આપેલી છે, ટીપી અને ટીક્યુ બંને સ્પર્શક છે અને ઓ કેન્દ્રિત વર્તુળ છે। ધારો કે કોઈ એક ઓ કેન્દ્ર વાળું વર્તુળ છે જેમાં ટી બિંદુ વર્તુળની બહારનું બિંદુ આવેલું છે ક્યાંક, જેમાંથી બે સ્પર્શક વર્તુળને દોરવાના છે। આ એક સ્પર્શક અને એક બીજો નીચેની બાજુ, આ પ્રમાણે બીજો સ્પર્શક। વર્તુળનું કેન્દ્ર ઓ છે, ટી પી બિંદુ અહીંયા લઈ લે, ક્યુ બિંદુ નીચે લઈએ તો ઓપી વર્તુળની ત્રિજ્યા થાય અને ઓક્યુ પણ વર્તુળની ત્રિજ્યા થાય। અહીં મિત્રો આ ખૂણો 90 અંશનો થશે, કારણ કે ત્રિજ્યા અને સ્પર્શક ભેગા થાય, આ ખૂણો પણ 90 અંશનો હશે। અહીં આપેલું છે પીઓક્યુ ખૂણો 110। પીઓક્યુ એટલે આ ખૂણો મિત્રો 110 અંશ હોય, જે આપણને રકમમાં આપેલું। આ ખૂણો 90 અંશ હોય જે પ્રમેય ઉપરથી આપણે કીધું, અને આ ખૂણો પણ 90 અંશ હોય જે પ્રમેય ઉપરથી કીધું। અહીં ચતુષ્કોણ બને, ઓ પી ટી ક્યુ ચતુષ્કોણ છે, જેના ત્રણ ખૂણા આપણી પાસે છે અને રકમમાં કીધું છે ચોથો ખૂણો શોધવાનો। કયો ખૂણો શોધવાનો? પી ટી ક્યુ। તો આરામથી મળી જાય, કારણ કે ચતુષ્કોણના ચારેય ખૂણાનો સરવાળો કેટલો થાય? 360 થાય, જે આપણે નવમા ધોરણના પ્રમેયમાં શીખી ગયા છીએ। તો અહીંયા સૌપ્રથમ લખાણ લખીએ। તો આ બીજા દાખલામાં આપણે એવું કહી શકીએ મિત્રો કે અહીં અહીં કોણ, તો કે ઓપી ત્રિજ્યા એ પીટી સ્પર્શકને લંબ છે। તો ઓપી ને પીટી લંબ હોવાથી ખૂણો ઓપીટી 90 અંશ થાય। એવું એવું નીચે થાય કે અહીં બીજું કોણ લંબ છે, તો કે ઓક્યુ ત્રિજ્યા છે, ઈ ક્યુટી સ્પર્શકને લંબ છે, નીચેના સ્પર્શકને, ઈ હોવાથી નીચેનો ખૂણો પણ કેટલો બને? તો કે ખૂણો ઓક્યુટી પણ કેટલો બને? 90 અંશ બને। અને રકમમાં શું આપેલું છે? તો કે પી ઓ ક્યુ 110 છે। કયા ચતુષ્કોણ માટે આપણે? તો કે ચતુષ્કોણ ઓ પી ટી ક્યુ માટે ચારેક ખૂણાનો સરવાળો 360 થાય। એટલે કે તમે ટૂંકમાં જો ખૂણો મિત્રો લખવા માંગતા હોય તો ખૂણો ઓ પી ટી વત્તા ખૂણો પી ટી ક્યુ વત્તા ખૂણો ઓ ક્યુ ટી પ્લસ ખૂણો પી ઓ ક્યુ, ચારે ચાર ખૂણા આવી જાય એ રીતે લખવાનું, 360 અંશ થાય, જેમાં પી ખૂણો 90 અંશ છે, ટી ખૂણો શોધવાનો છે પી ટી ક્યુ, ક્યુ ખૂણો 90 અંશ છે અને ઓ ખૂણો 110 અંશ છે, અને બરાબર બધા ભેગા મળી અને 360 થાય। અહીંયા આ ત્રણે ત્રણ ખૂણાનો સરવાળો કરવાનો, તો 90 ને 90 180 પ્લસ 110 એટલે 290 થાય। તો એનો મતલબ ખૂણો પી ટી ક્યુ પ્લસ 290 અંશ બરાબર 360 અંશ। 290 ને સામેની બાજુ જવા દો, તો પી ટી ક્યુ કેટલો થાય? તો કે 360 માંથી 290 અંશ બાદ કરવાના,
જવાબ આવે 70 તો આપણા મિત્રો બીજા એમસીક્યુ માં જવાબ બી બનશે કે ખૂણો પીટીક્યુ બરાબર 70 અંશ એટલે કે આન્સર આવશે બી ઓપ્શન નંબર બી તો અહીંયા ચતુષ્કોણ માટે મિત્રો ચારેય ખૂણાના સરવાળો 360 થાય એવી વિભાવનાનો ઉપયોગ કરી અને આપણે ચોથો ખૂણો મેળવો આ સાથે લાઈવ વિડીયો લેક્ચર અહીંયા સમાપ્ત કરશું નમસ્કાર જય હિન્દ Thank you.